મહેસાણા જિલ્લાના વિજાપુર તમાકુ માર્કેટ ખાતે નાયબ મુખ્યમંત્રીના હસ્તે ખેડૂતોને ચેક વિતરણનો કાર્યક્રમ યોજાયો. પચીસ ડિસેમ્બરે સવારે 10 કલાકે નાયબ મુખ્યમંત્રીશ્રી અને ગૃહ રાજ્યમંત્રીશ્રીના ઉપસ્થિતિમાં વિજાપુર તમાકુ માર્કેટયાર્ડ ખાતે સુશાસન દિનની ઉજવણી કરવામાં આવી હતી. મહેસાણા જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા માનનીય પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિન નિમિત્તે સુશાસન દિન અંતર્ગત ખેડૂત સંમેલન અને કૃષિ સહાય પેકેજ વિતરણ કરવામાં આવ્યું હતું. મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓના સંયુક્ત કાર્યક્રમ અત્રેના મહેસાણાના જિલ્લાના વિજાપુર તાલુકામાં તારીખ 25/12/2019 રોજ બુધવારના રોજ તમાકુ માર્કેટયાર્ડ વિજાપુર ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં અંદાજિત 3500 ખેડૂતો હાજર રહેનાર હોય પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત મૂકવામાં આવ્યો હતો. કાર્યક્રમના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, સંસદ સભ્ય શ્રી શારદાબેન પટેલ, રાજ્યસભા સંસદ સભ્ય શ્રી જુગલસિંહ ઠાકોર, સંસદ સભ્ય શ્રી ભરતસિંહ ડાભી, જિલ્લાના સર્વ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ટિંટોદરના એક ખેડૂતે પોતાના લાભાર્થીમાં આવેલ નામ કમી થઈ જવાથી મીડિયા સામે પોતાની રજૂઆત મૂકી હતી. નાયબ જિલ્લા પોલીસ અધિકારી મુકેશભાઈ વ્યાસ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર આર એલ પારધીએ પોલીસનો બંદોબસ્ત ચુસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સૈયદજી બુખારી, ZSTV, વિજાપુર.